અબડાસા તાલુકાના નલિયા ખાતે તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા યોજાઈ, જેમાં તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને આ સભા યોજાઈ, જેમાં અબડાસા તાલુકા જે પણ નાના મોટા પ્રશ્નો લાગતા હતા અને વિકાસના કામો જે પણ વર્ક ઓર્ડર આપ્યા છે આગામી સમયની અંદર જલ્દી કામો પૂર્ણ થાય અને ગામડાઓમાં સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી. અબડાસા તાલુકાના દરેક ગામોની અંદર કોઈ પણ નાના મોટા પ્રશ્નોના નિરાકરણ માટે સભામાં સંબંધિતને સૂચના આપવામાં આવી. સામાન્ય સભામાં ઉપસ્થિત તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા, કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન દેવજીભાઈ મહેશ્વરી, તાલુકા પંચાયત સદસ્ય હુરભાઈ માજોઠી, શાંતાબેન પટેલ, સંગીતાબેન ગોસ્વામી, વિપક્ષ નેતા દાદાભાઈ જત, જાફરભાઈ હિંગુરા, રહીમાબેન સંગાર તેમજ તાલુકા પંચાયતના કર્મચારી સભામાં હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયાબડા, સકાચ. સામાન્ય સભા તાલુકા પંચાયત સભાખંડની અંદર હતી અને સામાન્ય સભાની અંદર જે પણ નાના મોટા પ્રશ્નો અબડાસા તાલુકાને લગતા પ્રશ્નો હતા અને વિકાસના કામોના જે પણ વર્ક ઓર્ડર આપ્યા છે એ આગામી સમયની અંદર જલ્દી કામ પૂરા થાય અને ગામડાની અંદર સુવિધા જે આપણા દેશની અંદર છેવાડાને માનવી સુધી જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે જે ગ્રાન્ટો આપે છે એ પંચાયતના ડાયરેક્ટ ખાતામાં હોય કે એક્ટિવિટી હોય કે તાલુકા પંચાયતનું આયોજન હોય કે સ્ટેમ્પ ડ્યુટી હોય જે પણ કામો છે એ જલ્દી પૂર્ણ થાય એવી ચર્ચા કરવામાં આવી અને દરેક ગામોની અંદર કંઈ પણ નાના મોટા પ્રશ્નોના રજૂઆતો હતી એ પણ એને નિરાકરણ કરવા માટેનું પણ આજે બધી સૂચના પણ આપવામાં આવી છે અને આપણા તાલુકાની અંદર વધુમાં વધુ વિકાસના કાર્યો કેમ થાય એવા આપણા પોતાના ધારાસભ્યો, સાંસદ સભ્યો અને આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ જ્યારે વિચારી રહી હોય આપણા વિસ્તારની અંદર ફુલિયા રોડ હો જે પણ અત્યારે નુકસાન થયું હતું એ પણ તાત્કાલિક કરવામાં આવ્યું અને હજી પણ ક્યાં પણ નાના મોટું ક્યાં બાકી હશે એ RMB ને પણ કહેવામાં આવ્યું છે કે જલ્દી પૂર્ણ કરવામાં આવે એવી અહીંયાથી અને અમારી સામાન્ય સભા અત્યારે પૂર્ણ થઈ.